આ લખાવા દાદાનું મંદિર છે, લખી ગામના ગુરુ લખાવા દાદા. આ જગ્યાએ મુંડન વિધિ થાય છે. આજુબાજુના ગામના નાના બાળકોની 5 વર્ષે જે મુંડન વિધિ કરવામાં આવે છે એ આ જ જગ્યાએ થાય છે. અને દર વર્ષે શ્રાવણ માસમાં ગોમાટ લોટ એટલે કે આખા ગામનો લોટ અહીં બનાવવામાં આવે છે. જે મુંડન વિધિ કરવામાં આવે છે તે આ એ જ કુંડ છે જેમાં છાનને સળગાવવામાં આવે છે. છાનની રાખ આ કુંડમાં ભેગી થાય છે, જેને આવી રીતના છૂટી કરવામાં આવે છે. આ એક પવિત્ર અને પ્રાચીન કુંડ હોવાથી અહીંયા ચોખ્ખું છાન લાવવામાં આવે છે અને અંદર થાળવવામાં આવે છે. વિધિની શરૂઆત કરતા પહેલા દાદાના આશીર્વાદ લેવામાં આવે છે. એક સફેદ મોટું કાપડ લેવામાં આવે છે. આ કાપડનો ઉપયોગ શું હોય છે તે આગળ વિડીયોમાં તમને જોવા મળશે. આપણા ઘરમાં જેવી રીતે લોટ બનાવવામાં આવે છે એવી જ રીતે આ પણ બનાવવામાં આવે છે, પણ આની માત્રા વધારે હોય છે. ગામની આ જૂની પરંપરા ટકાવી રાખવામાં આ વડીલોનો ખૂબ મોટો ફાળો રહેલો છે. મિત્રો, એક સમયે આ વિધિમાં આખું ગામ જોડાતું હતું, એટલા માટે આ વિધિને ગામનો લોટ કહેવામાં આવતું હતું. ને હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગામના અમુક જ લોકો આ વિધિ કરી રહ્યા છે.
જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ સંખ્યા ઓછી થતી જાય છે, પરંતુ આ પરંપરાને ટકાવી રાખવા અમુક વરિષ્ઠ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. લોટમાં પાણી નાખીને તેને થોડો ભીનો કરવામાં આવે છે જેથી તેને બાંધી શકાય. જે સફેદ કાપડ હોય છે તેને આવી રીતે બાંધવામાં આવે છે જેથી લોટ બહાર ના આવી જાય. ત્યારબાદ કાપડને આવી રીતે પકડીને ઘૂંટણ મારવામાં આવે છે. જુઓ, બની ગયો સરસ મજાનો લોટ. હવે આ લોટના મોટા મોટા લાડવા બનાવવામાં આવશે. બીજી બાજુ છાણને સળગાવીને તેને તૈયાર કરવામાં આવશે. આગ બરાબર સળગી ગયા બાદ જે લોટના આપણે લાડવા બનાવ્યા છે તેને આ કુંડની આજુબાજુ મૂકવામાં આવે છે.
સળગાવેલ છાનની આજુબાજુ લાડવા મૂકવાથી તે બરાબર તપે છે. મિત્રો, આ જે જગ્યાએ લોટ બનાવવામાં આવે છે એક પ્રાચીન કાળમાં નાગા બાવાની જગ્યાઓ હતી. આ જે લખાબાવા દાદાનું મંદિર આવેલું છે એ લખાબાવા દાદાના નામ પાછળ ખૂબ પ્રાચીન કથા જોડાયેલી છે. જો તમારે લખાબાવા દાદા વિશે જાણવું હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો, આપણે તેનો એક અલગ ભાગ બનાવીશું. લોટના આ લાડવાને ગરમ રાખમાં શેકવામાં આવે છે. બધા લાડવાઓને રાખથી બરાબર ઢાંકી દેવામાં આવે છે. એક કલાક જેવા તેને ઢાંકીને રાખવામાં આવે છે જેથી તે બરાબર શેકાય જાય. ત્યારબાદ તેને આવી રીતે એક એક કરીને કાઢવામાં આવે છે. બહાર કાઢ્યા બાદ બરાબર સાફ કરવામાં આવે છે અને તેને ભાંગવામાં આવે છે. આવી રીતે લખાબાવાનો લોટ એટલે કે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. બીજા દિવસે નાનો હવન રાખવામાં આવે છે. પછી ગ્રામજનોમાં પ્રસાદી વહેંચવામાં આવે છે.